પાઠ આપણે વંચાયો છે, સમજાવવાનું બાકી છે, એટલે આ પાઠ આપણે અહીંયા ફરી લઈએ. આપણે આમાં તમારું રેકોર્ડિંગ પણ કરશું, બરાબર? તમે કદાચ હું આમ ફરી ગયો બહાર જતો રહીશ ને, તો તમને ફોન અવાજ કરશે એની ખબર પડશે. તમે પછી એક કોલ છો ને, એટલે ઓટોમેટિક બતાવી દે. ચાલો, આઠમો પાઠ આપણે શરૂ કરીએ છીએ. પાઠનું નામ છે કુદરતી સંસાધન. ત્રણ ગુણો આ બોર્ડે ફાળવેલા મહત્વના પાઠ પૈકીનો એક પાઠ ગણવામાં આવે છે, જેની અંદર વિવિધ પ્રકારની કુદરતી વનસ્પતિઓ, આ ઉપરાંત જુદા જુદા પ્રકારની એની ઉપયોગીતાઓ, એ સંદર્ભે આ માહિતી આપવામાં આવે છે. પહેલું તો સંસાધન એટલે શું? તો કે કુદરતીએ અસંખ્ય પ્રકારના કુદરતી તત્વોનું નિર્માણ કરેલું છે. એ કુદરતી તત્વ સંસાધન નથી, પણ એ સંસાધન માનવ ઉપયોગમાં લઈ શકાય, માનવીને ઉપયોગી થાય એવા તત્વમાં માનવ જરૂરિયાતો પૂરી કરે તો તેને કુદરતી સંસાધન કહેવાય. પૃથ્વીના પેટાળમાં રહેલ ખનિજ એને સંસાધન કહેવાય નહીં, પણ એ જ ખનિજને ખોદકામ કરી અને માનવ ઉપયોગમાં લઈ શકાય, દાખલા તરીકે પેટ્રોલ, તો એને શું કહેવાય? કુદરતી સંસાધન. એટલે માનવી આશ્રિત હોય, જેના માનવ જરૂરિયાતો પૂરી કરી શકાતી હોય અને માનવ પાસે તેનો ઉપભોગ એટલે ઉપયોગ કરવાની શારીરિક અને માનસિક ક્ષમતા હોય એને સંસાધન કહેવાય. આ સંસાધનની વ્યાખ્યા. આમ તો કુદરતી સંસાધનમાં બે ગુણધર્મ મહત્વના છે. આ બે જો ગુણધર્મનું પાલન થતું હોય તો જ તેને કુદરતી સંસાધન કહેવાય. એ તત્વ કુદરતી તત્વ છે, તેની અંદર એ માનવીની જરૂરિયાતોની અંદર ઉપયોગીતા ધરાવતો હોવો જોઈએ. અને બીજો એક ગુણધર્મ છે, એની અંદર એ જરૂરિયાત પૂર્ણ કરવાની એટલે કે કાર્ય કરવાની યોગ્યતા હોવી જોઈએ. આ બે ગુણધર્મ હોય તો તેને સંસાધન કહેવામાં આવે છે. હવે સંસાધનના ઉપયોગો, સંસાધનના ઘણા બધા ઉપયોગો છે. એમાંના મુખ્ય ઉપયોગ જો જોઈએ તો પહેલું છે ખોરાક તરીકે. કોઈ પણ કુદરતી તત્વો છે એને માનવ ઉપયોગમાં લઈ શકાય, એમાં ખોરાક મુખ્ય કહી શકાય. ફળ, ફળાદી, દૂધ, દૂધની બનાવટો, માંસ, ઈંડા, આ જે વસ્તુઓ છે એને માનવ ઉપયોગની અંદર લઈ શકાય. તો એ શું થયું? મહત્વનું સંસાધનનો ઉપયોગ ખોરાક કરી. ત્યાર પછી કોઈપણ કુદરતી સંસાધન છે એ કાચા માલના સ્ત્રોત તરીકે પણ ગણાવી શકાય, જેની અંદર ખનિજ, ઊન, જંગલની પેદાશો, ચામડું વગેરે જે સંસાધનો છે તેને કાચા માલ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. દાખલા તરીકે ખનિજોની અંદર લોખંડ, તો લોખંડ છે એ લોખંડને આપણે કોઈને કોઈ વસ્તુ બનાવી અને માનવની જરૂરિયાતો સંતોષી શકીએ, દાખલા તરીકે રેલવે. ત્રીજો સંસાધનનો ઉપયોગ છે શક્તિના સંસાધનો તરીકે. જે મોટાભાગે માનવીની જરૂરિયાતો સંતોષતા એવા ખનિજો, કોલસો, પેટ્રોલિયમ પેદાશો, કુદરતી વાયુ, આ ઉપરાંત આ સિવાયના પુનઃપ્રાપ્ય સંસાધનોની અંદર સૂર્યપ્રકાશ, પવન, ભરતી ઉર્જા, સમુદ્રના મોજા, આ જે સંસાધનો છે એ સંસાધનોને પુનઃ ઉપયોગમાં લઈ શકાય છે, એટલે શક્તિના સંસાધન તરીકે ઉપયોગ કરી શકીએ અથવા ઉપયોગમાં લઈ શકીએ છીએ. ધારો કે કોલસો છે, એ કોલસો કોઈ માનવ જરૂરિયાતો સંતોષવા માટે આપણે ક્યાં કામે લગાડે, દાખલા તરીકે રેલવેની અંદર એનો ઉપયોગ કરી શકીએ છીએ. પેટ્રોલ પેદાશો છે, દાખલા તરીકે પેટ્રોલ, ડીઝલ, તો એ વાહન ચલાવવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. ત્યાર પછી સંસાધનના પ્રકારો, સંસાધનના પ્રકારો અસંખ્ય રીતે પાડી શકાય, પણ આપણા પાઠ્ય પુસ્તક પ્રમાણે મુખ્ય બે પેલા સંસાધનોના પ્રકારો જોઈએ. પહેલું છે
માલિકીની દ્રષ્ટિએ સંસાધન, બરાબર યાદ રાખજો. પેલું કયું છે? માલિકીની દ્રષ્ટિએ સંસાધન. તેના પેટા પાછા પ્રકારો પડે છે, ત્રણ પ્રકારોની આપણે વાત કરીએ તો પેલું છે વ્યક્તિગત સંસાધન. વ્યક્તિગત એટલે જેની માલિકી કોઈ એક વ્યક્તિની હોય એને કહેવાય વ્યક્તિગત માલિકી. દાખલા તરીકે જમીન, તો જમીન કોઈ એક વ્યક્તિની જ હોય તો એને કેવું સંસાધન કહેવાય? વ્યક્તિગત સંસાધન. કોઈ મકાન એ કોઈ વ્યક્તિનું હોય તો એ વ્યક્તિગત સંસાધન કહેવાય. માલિકીની દ્રષ્ટિએ સંસાધનનો પ્રકાર આવે છે બીજો, જેને કહેવામાં આવે છે રાષ્ટ્રીય સંસાધન. દાખલા તરીકે કોઈ રાષ્ટ્રની લશ્કર છે તો એ એનો ઉપયોગ કરી શકે છે, તો એ રાષ્ટ્રીય સંસાધન કહી શકાય. એક દેશમાંથી બીજા દેશની અંદર જે વેપાર થાય છે તેને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય. વસ્તુ મોકલાવે અને મંગાવે તો એને શું કહેવાય? આંતરરાષ્ટ્રીય વેપાર. ત્યાર પછી વૈશ્વિક સંસાધન, ત્રીજો પ્રકાર છે વૈશ્વિક સંસાધન, જેની અંદર વિશ્વની મર્યાદિત અને અમર્યાદિત એવી ભૌતિક અને અભૌતિક જે માનવ ઉપયોગમાં લઈ શકાય એવી બધી જ સંપત્તિ, દાખલા તરીકે હવા, પાણી, સૂર્યપ્રકાશ, બરાબર, આ જે આબોહવા છે, હવામાન છે, એ બધી કેવી સંસાધન કહેવાય? તો કે વૈશ્વિક સંસાધન, જેમાં વિશ્વની સહિયારી સંપદા ગણાય છે. પર્યાવરણની જ્યારે કોઈ મિટિંગનું આયોજન કરવામાં આવે તો બધા જ દેશો એમાં સહકાર આપે છે, એટલે એને વૈશ્વિક સંસાધન કહેવાય છે. આ આપણે જોયો માલિકીની દ્રષ્ટિએ સંસાધનના પ્રકારો. હવે લઈએ સંસાધનનો બીજો પ્રકાર વિતરણને આધારે સંસાધન. વિતરણને આધારે ચાર પેટા પ્રકારો પાડી શકાય. એક, સર્વસુલભ સંસાધન. સર્વ એટલે બધાને, સુલભ એટલે સરળતાથી, બધી જ વ્યક્તિઓને સરળતાથી જે સંસાધન મળી આવે તેને સર્વસુલભ સંસાધન કહેવાય. દાખલા તરીકે ઓક્સિજન અને નાઇટ્રોજન, તો એ બધી વ્યક્તિને મળી જાય, એ કોઈ ખરીદી કરવા જવી પડતી નથી, તો એને કેવું સંસાધન કહેવાય? તો કે સર્વસુલભ સંસાધન. સંસાધનનો બીજો પ્રકાર એને સામાન્ય સુલભ સંસાધન કહેવાય. વ્યક્તિ કે માનવી થોડોક પ્રયત્ન કરે અને એ જે સંસાધન એને મળી જાય તો તેને કહેવાય સામાન્ય સુલભ સંસાધન. દાખલા તરીકે આપણે કહીએ જમીન, તો જમીનની અંદર થોડીક મહેનત કરે તો એમાંથી અઢળક વળતર મળી શકે છે. ત્યાર પછી ભૂમિ છે, જળ છે, ગૌચર છે, આ બધા એના કહી શકાય એવા સામાન્ય સુલભ સંસાધન કહેવાય. સંસાધનનો ત્રીજો પ્રકાર છે વિરલ સંસાધન. વિરલ સંસાધન એટલે વિશ્વમાં મર્યાદિત જથ્થામાંથી મળી આવતા જે સંસાધનો છે તે સંસાધનોને કહેવાય વિરલ સંસાધન. દાખલા તરીકેનું ઉદાહરણ લઈએ તો કોલસો, યુરેનિયમ, સોનું, ચાંદી, એ મર્યાદિત જથ્થામાં મળી આવે છે. વિશ્વના બધા દેશોમાંથી સોનું મળી આવે છે? નથી મળી આવતું, એટલે એને કહેવાય મર્યાદિત સંસાધન. આ સંસાધનોને વિરલ સંસાધન કહી શકાય. હવે લઈએ સંસાધનનો ચોથો પ્રકાર, ખૂબ જ અગત્યનો, એકલ સંસાધન. વિશ્વમાં એક કે માત્ર બે સ્થળોએથી જ મળી આવતા સંસાધનને એકલ સંસાધન કહેવામાં આવે છે. આ તેની વ્યાખ્યા. એનું ઉદાહરણ લઈએ તો ગ્રીનલેન્ડ માંથી, આખા વિશ્વમાં ગ્રીનલેન્ડ દેશ એવો છે કે જ્યાંથી ક્રાયોલાઇટ નામની ખનિજ મળી આવે છે, તો આ એનું ઉદાહરણ છે, એટલે એને એકલ સંસાધન કહેવામાં આવે છે. ત્યાર પછી સંસાધનના બીજા બે પ્રકારો પાડી શકાય, પુનઃપ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્યની દ્રષ્ટિએ એને કહેવાય નવીનીકરણીય સંસાધન અને અનવીનીકરણીય સંસાધન. નવીનીકરણીય સંસાધન એટલે પોતાની મેળે જે સંસાધન પૂર્તિ કરે અથવા એ ક્યારેય ખૂટે નહીં, માનવી એનો ઉપયોગ કરે સંસાધનનો તો પણ એ ખૂટે નહીં તેવા સંસાધનને નવીનીકરણીય સંસાધન કહેવાય. દાખલા તરીકે જંગલો,
સૂર્યપ્રકાશ, પશુ પક્ષીઓ, ઝાડપાન વગેરે, એને કેવા સંસાધન કહેવાય? એ અખૂટ છે. અખૂટ છે એટલે ખૂટે નહીં. સૂર્યપ્રકાશ આજે મળ્યો તો કાલે પણ મળવાનો જ છે. પવન છે તો આજે મળ્યો તો કાલે મળશે. એને કેવું સંસાધન કહેવાય? નવીનીકરણીય. જંગલો છે એ કાપી નાખો, એના બદલામાં બીજા વૃક્ષો વાવી દેવામાં આવે તો એ શું થયું? તો કે આપ મેળે એ સંસાધન પૂર્તિ કરે છે, એટલે એને કહેવાય નવીનીકરણીય સંસાધન. પશુ પક્ષી પ્રાણીઓ બધું એની અંદર સમાવેશ કરી લેવામાં આવે છે. ત્યાર પછી બીજો પ્રકાર છે અનવીનીકરણીય સંસાધન. અનવીનીકરણીય સંસાધન એટલે જે ખૂટી જાય, માનવી એ સંસાધનનો ઉપયોગ કરે તો કાયમ માટે ખૂટી જાય, ફરીથી પ્રાપ્ત ન થાય તો તેને અનવીનીકરણીય સંસાધન કહેવાય. દાખલા તરીકે ખનિજ, કોલસો, પેટ્રોલિયમ પેદાશો, કુદરતી વાયુ, આનો એક વખત ઉપયોગ કરવામાં આવે તો એ કાયમ ઉપયોગ કરી શકાય એવી સ્થિતિમાં હોતા નથી, એટલે ભવિષ્યની અંદર એ ખૂટી જાય છે. દાખલા તરીકે પેટ્રોલિયમ પેદાશની વાત કરીએ, ડીઝલ છે, પેટ્રોલ છે, એ એક વખત પૃથ્વીના પેટાળમાંથી ખોદકામ કરી લઈએ તો એ વર્ષો સુધી આપણને એ સંસાધન મળશે એવું નક્કી નથી, એટલે એ ખૂટી જાય છે. એટલે આવા સંસાધનોને કેવા સંસાધન કહેવામાં આવે છે? તો કે અનવીનીકરણીય સંસાધન. કોલસાનો તમે ઉપયોગ કરો તો એ કોલસો થોડાક વર્ષોની અંદર એ ખૂટી જાય, એટલે એને કહેવામાં આવે છે અનવીનીકરણીય સંસાધન. ત્યાર પછી આગળનો પોઈન્ટ લઈએ, સંસાધનનું સંરક્ષણ. હવે આ સંસાધનનું સંરક્ષણ એટલે એની જાળવણી કરવી, કુદરતી જે સંસાધનો છે એનું રક્ષણ કરવું, એને સંરક્ષણ કહેવામાં આવે છે. તો આ સંરક્ષણ કઈ રીતે કરી શકાય? તો કે સંસાધનની જાળવણી મેળવવી. દાખલા તરીકે કોઈ પણ સંસાધન છે, એ સંસાધન અંગે પહેલાં જાણકારી, માહિતી મેળવવી, અને એ સંસાધનને કેટલા વર્ષો સુધી ચલાવી શકાય, કેટલા વર્ષો સુધી ચાલી શકે એમ છે એની ગણતરી કરી, અને એ સંસાધનને અમુક મર્યાદામાં ઉપાડવાની છૂટ આપવામાં આવે તો તેને સંસાધનની જાળવણી કરી કહેવાય. ત્યાર પછી આ જે કુદરતી સંસાધનો છે એનો વૈજ્ઞાનિક રીતે વપરાશ કરવો. દાખલા તરીકે એવી કોઈ ટેકનિક વિકસાવી, એવી કોઈ નવી શોધ સંશોધનો કરવા જેથી કરીને એ સંસાધનનો ઉપયોગ આપણે પુનઃ એટલે વારંવાર કરી શકીએ તો પણ સંસાધનનું સંરક્ષણ થઈ શકે. દાખલા તરીકે સૌર ઉર્જા આધારિત કોઈ પણ વાહન છે એનું સંશોધન કરવામાં આવે તો કોલસો, પેટ્રોલ, ડીઝલ એનો વપરાશને આપણે ઘટાડી શકીએ. તો એ શું થયું? વૈજ્ઞાનિક વપરાશ દ્વારા સંસાધનોનું સંરક્ષણ. કોઈ ત્યાર પછીનો પોઈન્ટ લઈએ, કોઈ પણ સંસાધન છે તે સંસાધનોનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. માનવી પોતાના સ્વાર્થ માટે બેફામ આવા કુદરતી સંસાધનોનો ઉપયોગ કરે છે. દાખલા તરીકે પાણી છે તો પાણીનો માનવી પાસે હોય ત્યાં સુધી બેફામ ઉપયોગ કરે અને પછી ખૂટી જાય એટલે એવું બને કે આપણી પાસે પ્રાપ્ય ન બને, તો એને વપરાશ કરકસરપૂર્વક કરવાનો તો પણ એનું સંસાધનોનું સંરક્ષણ થઈ શકે. ત્યાર પછીનો મુદ્દો છે મર્યાદિત સાધનો જાળવવા. કોઈ પણ કુદરતી સંસાધનો છે એ સંસાદો મર્યાદિત માત્રામાં છે, એટલે એમ કહી શકાય કે આવા જેટલા મર્યાદિત આપણી પાસેના સાધનો છે એ સાધનોનો ઉપયોગ કરી અને સંસાધનોનું સંરક્ષણ કરવું. સંસાધનોના સંરક્ષણ માટે સરકાર દ્વારા એવા કેટલાક કાયદાઓ ઘડવામાં આવે અને એ કાયદાનો કડક ચુસ્ત રીતે પાલન કરવામાં આવે તો પણ બેફામ કુદરતી સંસાધનોનો ઉપયોગ થતો અટકાવી શકાય, એટલે એને કહેવાય કાયદા ઘડી અને તેનો અમલ કરાવડાવો. અને છેલ્લું છે કે સંસાધન અંગેનું સંપૂર્ણ જ્ઞાન નાગરિકોની અંદર પ્રાપ્ત થાય, નાગરિકોને એની માહિતી મળે, એટલે એમ કહી શકાય કે જનજાગૃતિ અભિયાન ચલાવવું.
લોકોને એને માહિતગાર કરવા, લોકોને જાગૃત કરવા કે આ સંસાધનોને બદલે આ સંસાધનો વાપરો, જે પુનઃ અપ્રાપ્ય છે એના બદલે પુનઃપ્રાપ્ય સંસાધનો વાપરો. દાખલા તરીકે કોલસાના બદલે સોલાર આધારિત સાધનોનો ઉપયોગ કરવો. તો આવી માહિતી દ્વારા લોક જાગૃતિ કેળવી શકાય છે, તો પણ આપણે સંસાધનોનું સંરક્ષણ કરવું કહેવાય. ત્યાર પછી જમીન નિર્માણ. જમીન નિર્માણ એટલે જમીન કઈ રીતે બને છે, ટૂંકમાં કહીએ તો પૃથ્વી સપાટી ઉપરનો પાતળો પોપડો, જેને આપણે સફરજનની છાલ ઉપર જેમ સ્તર કહીએ છીએ ને, એમ પૃથ્વી સપાટી ઉપરનો જે સ્તર અથવા પડ છે એને કહેવાય જમીન. આ જમીન બનવા પાછળ કુદરતી પ્રક્રિયાઓ થાય છે. આ કુદરતી પ્રક્રિયાની અંતે તેની અંદર ખવાણ અને ધોવાણ જેવી બે મુખ્ય પ્રવૃત્તિઓ થાય છે. એક તો વર્ષો સુધી એ જમીન છે એ જમીનની અંદર કુદરતી આપૂર્તિ આવે, વાવાઝોડું આવે, પવન આવે, એના દ્વારા માટીના કણો છે એનું ધોવાણ થાય, ત્યાર પછી એનું ખવાણ થાય એટલે ભાંગી જાય, તૂટી જાય અને એ સૂક્ષ્મ કણો બને, એમાંથી જમીન બને છે. ત્યાર પછી જમીન નિર્માણ કરવામાં બીજી મહત્વની ભૂમિકા છે કે એની અંદર વિવિધ પ્રકારના ખનિજો હોય છે, ખનિજો ઉપરાંત જૈવિક તત્વો હોય છે, અને આ જે કુદરતી તત્વો છે એનું બંનેનું મિશ્રણ એ વર્ષોના અંતે એની અંદર કુદરતી પ્રક્રિયા થાય અને એ પ્રક્રિયાને અંતે આ જમીન છે એ હજારો વર્ષોને અંતે બને છે, એને કહેવાય જમીન નિર્માણ. હવે આ જમીન છે એ સેન્દ્રિય પદાર્થ યુક્ત ઝીણા કણોવાળો ઓછો ખડક પદાર્થ. પરીક્ષાની અંદર પૂછાય કે જમીન એટલે શું, તો એની વ્યાખ્યા સેન્દ્રિય પદાર્થો યુક્ત ઝીણા કણોવાળો ઓજો ખડક પદાર્થ, પથ્થર કોજા પ્રકારનો હોય એવા જે તત્વો દ્વારા જે બને છે એને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી આ વિવિધ પ્રકારના જે જમીનો છે એ જમીનોને સરળતા ખાતર હવે આપણી જમીન વિભાગની કચેરી દ્વારા એને જુદા જુદા ભાગોની અંદર વિભાજિત કરવામાં આવે છે. આ જુદા જુદા પ્રકારની જમીનો છે એના પ્રકારો વિશે વાત કરી એનું વર્ગીકરણ કર્યું કહેવામાં આવે છે. એના માટે સહેલામાં સહેલું યાદ રહી જાય એવું એક સૂત્ર મેં બનાવ્યું છે અને એ છે કાકા રાપ પર કાકા લેલા જમ્પ દર. આ રીતે પણ યાદ રાખી શકો. આપણા પાઠ્યપુસ્તક પ્રમાણે સૌથી સહેલામાં સહેલું સૂત્ર કાકા લેલા જમ્પ દર. દરેક પ્રકારનો પહેલો પહેલો અક્ષર લઈ અને આ સૂત્ર તૈયાર કરેલું છે એટલે બધાએ આ સૂત્ર યાદ રાખવાનું અને એને આધારિત જમીનના પ્રકારો તમને યાદ રહી જશે. આ બધા જ પ્રકારોની અંદર પહેલો પ્રકાર આપણે લઈએ છીએ કાંપની જમીન. હવે આખા ભારતના કુલ ભૌગોલિક ક્ષેત્રમાંથી 43% ક્ષેત્રફળ છે તેની અંદર કાંપની જમીન ફેલાયેલી છે, જેની અંદર કાંપની જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ, ચૂનાનું પ્રમાણ એ સૌથી વધુમાં વધુ જોવા મળે છે. આ ઉપરાંત કાંપવાળી જમીનની અંદર જે નાઇટ્રોજન છે અને હ્યુમસ છે, કોજા જુદા જુદા સેન્દ્રિય તત્વો છે જે આપણે બાષ્પ કહીએ છીએ, એનું પ્રમાણ છે ખૂબ જ ઓછું જોવા મળે છે. એટલે એમ કહી શકાય કે કાંપની જમીન છે એ ભારતની અંદર ઘણું બધું વિસ્તાર ધરાવે છે. ત્યાર પછી બીજો પ્રકાર મહત્વનો છે રાતી કે લાલ જમીન. રાતી જમીનને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે, લાલ જમીન. આખા ભારતના કુલ ભૌગોલિક ક્ષેત્રોમાંથી 19% ક્ષેત્રફળ એ રાતી જમીનનું જોવા મળે છે. આ રાતી જમીન છે તેનો રંગ એ ફેરી ઓક્સાઇડના કારણે લાલ રંગની માટી કે જમીન દેખાય છે. લાલ રંગની માટી શા માટે દેખાય છે, તો કે એની અંદર ફેરી ઓક્સાઇડ નામનું તત્વ હોય છે એટલે માટીનો રંગ કેવો હોય છે, લાલ.
હવે આ જમીન છે તેની અંદર મેગ્નેશિયમ છે, ફોસ્ફેટ છે, નાઇટ્રોજન છે, પોટાશ છે, આવા તત્વોનું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળે છે અથવા એની ઉણપ જોવા મળે છે. સૌથી મહત્વનું કહી શકાય કે આ ક્ષેત્રફળના 19% ભારતની અંદર જોવા મળે છે. ત્યાર પછીનો પ્રકાર છે કાળી જમીન. આપણે 9મા ધોરણની અંદર શીખી ગયા કાળી જમીનને રેગુર જમીનના નામથી ઓળખવામાં આવે છે. આ કાળી જમીન ભારતની અંદર લગભગ 15% કુલ ભૌગોલિક ક્ષેત્રમાંથી અસ્તિત્વ ધરાવે છે અથવા વિસ્તારમાં પથરાયેલ છે. આ જમીનની અંદર લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ કાર્બોનેટ આ જે તત્વો છે એનું પ્રમાણ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. અને આ કાળી જમીન છે એની ફળદ્રુપતા સૌથી સારામાં સારી કહેવાય છે. હવે કાળી માટીની અંદર ભેજ સંગ્રહ કરવાની શક્તિ સૌથી વધુમાં વધુ છે. પાણી ઉપર તમે જમીન ઉપર તમે પાણી નાખો ને એટલે એ બધું જ પાણી નીચે નહીં પડે. કાળી માટીની અંદર આ અખતરો કરો એટલે તમને ખ્યાલ આવે એ અમુક પ્રકારનું પાણી છે એ સંગ્રહ શોષી લેશે. આ ઉપરાંત ધારો કે પાણી નાખ્યા પછી જમીનને થોડોક સમય રહેવા દેવામાં આવે તો એ જમીન સુકાઈ જાય અને આવા પ્રકારની તિરાડો કે ફાટો પડી જાય છે. આ કોનું લક્ષણ છે? તો કાળી જમીનનું મુખ્ય લક્ષણ છે. અને કાળી જમીનની અંદર જો કપાસનું વાવેતર કરવામાં આવે તો કપાસ સૌથી સારામાં સારો થાય છે. એટલે તે જમીનને કાળી જમીનને કપાસની કાળી જમીન તરીકે ઓળખવામાં આવે છે. તો આ આપણે યાદ રાખવાનું છે. ત્યાર પછીનો પ્રકાર છે જમીનનો લેટેરાઇટ પ્રકારની જમીન. લેટેરાઇટ પ્રકારની જમીનને બીજા નામથી પડથાવ જમીનના નામથી ઓળખવામાં આવે છે, જેમાં આ પ્રકારની જમીન લાલ રંગ લો ઓક્સાઇડને કારણે આ પ્રકારનો રંગ જોવા મળે છે. હવે આ માટી છે એ ભીની હોય તો માખણ જેવી અતિ ચીકણી લાગે છે, હાથમાં આમ પકડવી એટલે ચીકણી માટી બની જાય. ઉપરાંત મુલાયમ જોવા મળે છે પણ જો એ સુકાઈ જાય તો અતિ સખત બની જાય છે. દાખલા તરીકે આપણે માટીના રમકડા હોય તો એમાં પાણી નાખે ને એટલે એકદમ પોચી માવા જેવી થઈ, પછી એને સૂકવી નાખવામાં આવે તો એ રમકડું બની જાય છે. આવા પ્રકારની એ સખત બની જાય છે. ભારતની અંદર ઊંચાઈવાળા જેટલા વિસ્તારો છે એ ઊંચાઈવાળા વિસ્તારોની અંદર જોવા મળે છે. આ જમીનની અંદર લો તત્વ પોટાશ એલ્યુમિનિયમનું પ્રમાણ વિશેષ પ્રમાણે જોવા મળે છે. જ્યારે એમ કહી શકાય કે અહીંયા પાકનું વાવેતર કરવામાં આવે તો ખૂબ ઉત્પાદન ઓછું આવે છે એટલે આ જમીન ફળદ્રુપ જમીન ગણવામાં આવતી નથી. ત્યાર પછીનો પ્રકાર છે રણ પ્રકારની જમીન. આપણે કચ્છ અને રાજસ્થાનના જે રણ વિસ્તાર છે તે મુખ્ય ગણાવી શકાય છે. આ રણ પ્રકારની જમીન સૂકી અને અર્ધસૂકી હોય છે, રેતાળ અને ઓછી ફળદ્રુપ જોવા મળે છે. તેની અંદર 4 તત્વોનું પ્રમાણ વિશેષ જોવા મળે છે એટલે કે ખારાશવાળી જમીન જોવા મળે છે. તો એક રણ પ્રકારની જમીન છે. ત્યાર પછીનો જમીનનો પ્રકાર છે પર્વતીય જમીન. હિમાલયના ખીણ પ્રદેશની અંદર આવેલી અને ખૂબ જ ઊંચાઈ ઢોળાવવાળા વિસ્તારો ઉપર 2700 મીટરથી 3000 મીટરની ઊંચાઈએ જોવા મળતી જે જમીન છે તે જમીનને પર્વતીય જમીન કહેવાય છે. ઉપરનું પડ આ જમીનનું ખૂબ પાતળું જોવા મળે છે. અહીંયા કોઈપણ વાવેતર કોઈપણ વૃક્ષોનું વાવેતર કરવામાં આવે ખેતી કરવામાં આવે તો એ અપરિપક્વ પ્રકારની જમીન હોવાને કારણે ખૂબ ઉત્પાદન આપતી નથી. ત્યાર પછીનો પ્રકાર આવે છે જંગલ પ્રકારની જમીન. જ્યાં ખૂબ ઊંચાઈ ઉપર ગીચ ઝાડ થતા હોય વૃક્ષો થતા હોય તેવા પ્રકારની જમીનને
એ જંગલ પ્રકારની જમીન કહે છે, જે 3000 મીટર થી 3100 મીટરની ઊંચાઈ ઉપર જોવા મળે છે. ભારતની અંદર જ્યાં ડુંગરાળ પ્રદેશ છે ત્યાં જોવા મળે છે. આ જંગલ પ્રકારની જમીનની અંદર પાંદડાઓ છે, સેન્દ્રિય તત્વો છે, મૂળ છે એ સડી જાય, એટલે ખૂબ સેન્દ્રિય તત્વોનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. ઉપરનો ભાગ છે એ કાળો જોવા મળે, પણ જેમ જેમ તમે ખોદતા જાઓ આ જમીનને, એમ જમીનનો રંગ બદલાય છે, એટલે કે ભૂરા રંગનો કે લાલ રંગનો જોવા મળે છે. અને છેલ્લો આપણો જંગલોના પ્રકારોનો છે દલદલ પ્રકારની જમીનને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે એમ પૂછાય તો પીટ પ્રકારની જમીનના નામથી ઓળખવામાં આવે છે. અને આ પ્રકારની જમીનમાં ભેજવાળા પદાર્થોના સંચયથી બનતી હોવાને કારણે એ વર્ષા ઋતુમાં પાણીમાં ડૂબમાં જાય છે. પાણી જ્યાં ભરાઈ રહેતું હોય ને ત્યાં આ પ્રકારની જમીન જોવા મળે છે. હવે આ જમીન છે એ ડૂબેલી રહે એટલે સ્વાભાવિક છે કે જૈવિક પદાર્થો છે, ક્ષારો છે, ખારાશ એ વધુ જોવા મળે. એ સુકાઈ જાય પછી એની અંદર ક્ષાર જમા થાય છે. ફોસ્ફેટ અને પોટાશનું પ્રમાણ આ જમીનની અંદર ખૂબ ઓછું જોવા મળે છે. પાણીવાળો વિસ્તાર હોય એ જે ભાગની અંદર જમીન ડૂબી ગઈ હોય, આસપાસની અંદર એ સુકાઈ જાય, પછી એને અંદર ડાંગરની એવી ખેતી કરવામાં આવે છે. આપણે કુદરતી સંસાધનની અંદર ભારતમાં જે જુદા જુદા પ્રકારના જમીનના પ્રકારો છે એની વાત કરી હતી. આ જમીનના પ્રકારો ભારતની અંદર કયા વિસ્તારની અંદર કયા રાજ્યોની અંદર જોવા મળે છે એ નકશા પૂરતીની અંદર તમને ઉપયોગી થશે. એટલે આપણે એક નકશા દ્વારા બધા જમીનના પ્રકારો અહીંયા શીખી શકીએ. દાખલા તરીકે કાંપની જમીન, તો પંજાબથી શરૂ કરીને પશ્ચિમ બંગાળ સુધીના બધા જ ભાગો, ઉત્તર પ્રદેશ છે, મધ્યપ્રદેશનો ઉત્તર ભાગ છે, આ જે વિસ્તારો છે સિક્કિમની થોડો દક્ષિણ ભાગ, એ બધો કહેવાય છે કાંપની જમીન, નકશા પૂર્તિ માટે ખૂબ જ ઉપયોગી. ત્યાર પછી આવે છે બ્લેક એટલે કાળા રંગની જમીન, કાળી જમીન, જે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આગળ કેરળ ઉપરનો કર્ણાટકનો દક્ષિણ ભાગ એ વિસ્તારની અંદર આ જમીન પથરાયેલી જોવા મળે છે. ત્યાર પછી આવે છે રાતી જમીન, તો પૂર્વના રાજ્યોની અંદર પહાડી વિસ્તારમાં સૌથી વધુ બધું જોવા મળે છે, જેની અંદર અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મિઝોરમ, મણિપુર આ જે વિસ્તારો છે આખા ત્યાં લાલ રંગની અથવા રાતી જમીન જોવા મળે છે. રાતી જમીન નકશા પૂર્તિમાં જણાવો તો અહીંયા તમારે દર્શાવી દેવાની. ત્યાર પછી લેટેરાઇટ જમીન, લીલા રંગની અંદર બતાવવામાં આવેલી, દાખલા તરીકે ગોવા, કર્ણાટક અને કેરળ સુધીનો દક્ષિણ ભાગ, ત્યાં સુધીના વિસ્તારની અંદર દરિયા કિનારાના ભાગની અંદર જે જમીન પથરાયેલી છે તેને કહેવાય લેટેરાઇટ અથવા બ્રહ્મપુત્ર નદીનો આજુબાજુનો વિસ્તાર છે ત્યાં પણ આ પ્રકારની જમીન છે એ પથરાયેલી છે જોવા મળે છે. એટલે ઉપરનું સેન્દ્રિય તત્વવાળું પડ ખવાઈ ગયેલું જોવા મળે એટલે એને પડકાવ જમીન કહેવાય છે. પડકાવ જમીન ખૂબ વરસાદ પડે એટલે સેન્દ્રિય તત્વો બધાય જમીનના નીચેના ભાગની અંદર ઉતરી જવાય, એટલે નીચેનું જે સ્તર છે ને એ ખાઈ જાય, એટલે પડખાવ નામ આપ્યું. ઉપરનું ફળદ્રુપ પડ ખવાઈ જવું એને કહેવાય પડખાવ જમીન. ત્યાર પછી આવે છે પર્વતીય જમીન, ભારતના હિમાલય વિસ્તારની અંદર જોવા મળતો અને પહાડી ક્ષેત્રની અંદર જોવા મળતો જે ભાગ છે એને કહેવામાં આવે છે પડખાવ જમીન. હવે આ પડખાવ જમીન છે કે ડુંગરાળ પ્રદેશોની અંદર, અરુણાચલ પ્રદેશની અંદર પહાડી વિસ્તારો છે ત્યાં પણ આ પ્રકારની જમીન ઘણા પ્રમાણની અંદર જોવા મળે છે, તો એ છે પર્વતીય જમીન. ત્યાર પછી છેલ્લી છે રણ પ્રકારની જમીન, જ્યાં રાજસ્થાનનો સંપૂર્ણ આપણે કહી શકીએ પશ્ચિમ ભાગ, ગુજરાતની અંદર જોઈએ તો ઉત્તરનો ભાગ એટલે આટલો, તો ત્યાં આ પ્રકારની જે જમીન જોવા મળે છે એને કહેવામાં આવે છે રણ પ્રકારની જમીન. આની ઉપરથી તમે નકશા પૂરતી છે એ સરળતાથી પૂરી શકો છો અથવા ભરી શકો છો કે
क्या विस्तार की अंदर क्या भाग की अंदर क्या राज्य की अंदर कई जमीन आवेली से ये नक्की कर सको। हवेली जमीन तोवाण, जमीन तोवाण એટલે માટીના કણોનું એક સ્થળેથી બીજા સ્થળે ભડસેલાઈ જવું અથવા ખસી જવું અથવા સ્થળાંતરણ થવું, તો તેને કહેવાય છે જમીન ધોવાણ। દાખલા તરીકે આ માટીના કણો છે એ વરસાદ ખૂબ પડે, પવન ખૂબ આવે, કોયા કારણસર માટીના કણો ખસી જાય તો કે પવન વરસાદથી, બરાબર। તો અહીંથી ઉડી અહીંયા માટીના કણો પડે, રાજ્ય બદલાઈ જાય ઘણી વખત, આ માટીના કણો વરસાદ પડે અને ધોવાય બીજા રાજ્યની અંદર જતા રહે તો ત્યાં જે જમીન ધોવાણ થાય છે એને કહેવામાં આવે છે જમીન ધોવાણ। પવન અને વરસાદથી વધુ વધુ આ પ્રકારનું ભારતની અંદર જમીન ધોવાણ થતું જોવા મળે છે। ત્યાર પછી લઈએ જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો। જમીન ધોવાણ થતું અટકાવવા માટે આપણે શું કરી શકીએ અથવા તેને અટકાવવા માટે કેવા કેવા પગલાઓ ભરી શકીએ, તો એ જે જગ્યાએ વધુમાં વધુ પશુ ચરાણની પ્રવૃત્તિઓ થાય છે, પશુ ચરાવવામાં આવે છે, તે પ્રવૃત્તિ ઉપર અંકુશ મૂકો અથવા નિયંત્રણ મૂકો, એને કહેવાય પશુ ચરાણ પર પ્રતિબંધ મૂકવો અથવા એ પ્રવૃત્તિ અટકાવી। ત્યાર પછી જમીન ધોવાણ અટકાવવા માટેનો બીજો ઉપાય આપણે એ લઈ શકીએ કે જે જગ્યાએ પહાડી વિસ્તાર છે તે વિસ્તારની અંદર માટીના કણોનું ધોવાણ અટકાવવા માટે આપણે પગથિયા આકારની ખેતી કરવી જોઈએ। જો આ પહાડ હોય તો આ પગથિયા આકારે આ રીતે આમ ખેતી કરવામાં આવે તો વરસાદનું પાણી અટકતું અટકતું આગળ વધશે, એટલે માટીના કણો રોકાતા રોકાતા આગળ જશે, એટલે જમીન ધોવાણ થશે નહીં। ત્રીજો જમીન ધોવાણ અટકાવવા માટે કેવો ઉપાય લઈ શકીએ કે સૌથી સરળમાં સરળ જો કોઈ ઉપાય હોય તો તે છે વધુમાં વધુ વૃક્ષારોપણ કરવું જોઈએ। પહાડી વિસ્તાર હોય તે વિસ્તારની અંદર માટીના કણો ધોવાઈ ન જાય, પથરાઓ ઘસી ન પડે, એના માટે વૃક્ષારોપણ કરવું જોઈએ। માટીને પકડી રાખે છે, એના મૂળ છે ને એ જકડી રાખે છે એમ પણ કહી શકાય। ધારો કે આ પડતર જમીન છે પહાડી વિસ્તારમાં, ત્યાં આ પ્રકારના વૃક્ષ વાવી દેવામાં આવે તો આજુબાજુની માટી છે ને એ કોઈ પવન અથવા વરસાદથી હવે ધોવાણ થઈ છે ને, એટલે જમીન ધોવાણ અટકાવી શકે। ત્યાર પછી ઢાળવાળા જે ખેતરો છે પહાડી વિસ્તાર છે એ વિસ્તારની અંદર ઊંડી જે આપણે ખેતી કરીએ છીએ એ ઊંડી ખેડ કરવી, જેથી કરીને વરસાદ દ્વારા પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે માટીના કણોને આગળ વધતા અટકાવી શકીએ, એટલે ઢાળ વિસ્તારની અંદર આપણે જમીન ધોવાણ અટકાવી શકીએ। ત્યાર પછી ભૂમિ સંરક્ષણ, ભૂમિ એટલે જમીન, સામાન્ય અર્થ આપણે એવો લઈ શકીએ, તો ભૂમિ સંરક્ષણ એટલે શું, તો કે જમીનનું ધોવાણ અટકાવવા માટે જમીનની ગુણવત્તા જાળવવી એને કહેવાય ભૂમિ સંરક્ષણ। કોઈ ને કોઈ કારણસર જમીન ધોવાણ અટકાવવા માટે જમીનની જે ફળદ્રુપતા છે એ ફળદ્રુપતા કાયમ ટકાવી રાખવી તો તેને કહેવામાં આવે છે જમીન અથવા ભૂમિ સંરક્ષણ। આ ભૂમિ સંરક્ષણ કરવા માટે શું કરી શકાય, તો ભૂમિ સંરક્ષણના ઉપાયો તરીકે ઓળખાવી શકાય। એમાં પહેલું આપણે અગાઉ પણ કીધું હતું એ જ ઉપાય અહીંયા પણ આપણે ઉપયોગ કરવાનો, સહેલામાં સહેલું એક વૃક્ષારોપણ કરવું જોઈએ, સૌથી ઉત્તમમાં ઉત્તમ આ ઉપાય ગણવામાં આવે છે, એટલે બધાએ આ એક યાદ રાખવાનું વૃક્ષારોપણ કરવું જોઈએ। બીજું કોતરો અને પહાડો પર વૃક્ષ વાવવા જોઈએ, હવે જો ડુંગરાળ પ્રદેશ હોય તો ત્યાં ઝાડ વાવી દેવામાં આવે તો મોટાભાગે તમે જુઓ છે જમીન ધોવાણ થશે અને જમીનનું સંરક્ષણ થશે। ત્યાર પછી રણને અટકાવવા વૃક્ષોની હારમાળ ઉગાડવી, ભૂમિ સંરક્ષણનો આ એક ઉપાય છે કે જ્યાં જ્યાં માટીના કણોનું ધોવાણ થાય છે, જમીન ધોવાણ ખોતર ધોવાણ એવું થતું હોય ત્યાં શું કરવું, તો કે વૃક્ષારોપણ કરવું, એમ રણને આગળ અટકાવવા, આ રણ છે
આ રણના કણો ઉડીને આ બાજુ વૃક્ષની ઉપર પેલા પડશે અને પછી પવન આવે તો પાછા વળે, એટલે રણ આગળ વધતું અટકશે અને એના દ્વારા ભૂમિ સંરક્ષણ. પછી પહાડનું ચરાણ અટકાવવું, પશુઓ માટેના ઘાસચારો છે, પશુઓને જંગલની અંદર છૂટા મૂકી દેવામાં આવે છે અને જેમ કોઈ નાના છોડ છે એને નુકસાન પહોંચાડે છે એ ન થાય એના માટે પહાડોની અંદર પશુ ચરાણ પ્રવૃત્તિ ઉપર નિયંત્રણ મૂકવું જોઈએ, એટલે કે અંકુશ મૂકો તો પણ ભૂમિ સંરક્ષણ થશે. અને સૌથી સરળ ઉપાય સીડી આકારના ખેતરો બનાવવા. અહીંયા જો અહીંયા આગળ આપણે જોયું હતું પણ અહીંયા જોઈ શકો છો પગથિયા સીડી કરે એટલે પાણી છે અટકી જાય અને જમીન ભૂમિ સંરક્ષણ થઈ શકે. અહીંયા પણ બોલો.